नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, वीडियो लेक्चर 3 માં આપ સર્વનો સ્વાગત છે। આજનો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બોન્ડ પણ આપણે કહી શકાય। હવે હાઇડ્રોજન બંધ એટલે સ્વાભાવિક રીતે આપણને ખબર પડે કે જે હાઇડ્રોજન સાથેનો કોઈક બંધ હોવો જોઈએ। હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ હાઇડ્રોજન બંધ હોય तो એ પોતાનો એક પ્રોટોન ધરાવતો હશે, તો આ પ્રોટોન શું મુક્ત રીતે આ બંધ બનાવતો હશે? નહીં વિદ્યાર્થી મિત્રો, મુક્ત રીતે બંધ બનાવતો નહીં હોય। હાઇડ્રોજન બંધ એ કોઈ બીજા પરમાણુ સાથે, વિદ્યુતઋણ પરમાણુ સાથે સહસંયોજક બંધની ભાગીદારીથી એ હાઇડ્રોજન બંધ બનાવતો હશે। માટે આપણે અહીંયા હવે જે આપેલી જે માહિતી છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, કે આ હાઇડ્રોજન બંધ જે છે એ અગાઉ આપણે શીખી ગયેલી થિયરી જે દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય પારસ્પરિક જે ક્રિયા જે છે એના જેવી બાબત છે, તેના જેવું જ આ એક બળ છે। અને હાઇડ્રોજન બંધ એ હકીકતમાં આપણને એની વચ્ચેનું જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, એ બળ વિશે આપણે, અપાકર્ષણ બળ વિશે આપણે ભણવાનું છે। તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ હાઇડ્રોજન બંધ જે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાની બાબત છે। આપણે અહીંયા અડધો વિભાગ પાડી દઈશું, પારસ્પરિક ક્રિયાની બાબત છે। વિદ્યાર્થી મિત્રો, આ હાઇડ્રોજન જે દ્વિધ્રુવીય જે આપણે લંડન બળ અને વાટરવાલ્સ બળ જે વિશે આપણે અભ્યાસ કર્યો, તો એ બળો જે જેનું આકર્ષણ બળ કેવું હતું, એકદમ નિર્બળ હતું। પરંતુ અહીંયા જે આ જે હાઇડ્રોજન બંધ જે છે, તો એની વચ્ચે જે ઉદ્ભવતું જે બળ છે, આકર્ષણ જે અપાકર્ષણ બળ છે, એ પ્રબળ છે। અને જ્યારે વાંડરવાલ્સ અને દ્વિધ્રુવીય બળોમાં જે પ્રેરિત દ્વિધ્રુવીય બળ, આપણે એના વિશે પણ અભ્યાસ કર્યો લંડન બળ વિશે, તો એ એકદમ નિર્બળ બળો વિશે આપણે માહિતી મેળવી હતી। અને આ જે બળ છે એ પ્રબળ બળ છે। માટે આ બળ જે છે એ ઊંચા ધ્રુવીય બળો જેવા કે જેમાં આપણને અહીંયા જોઈએ તો એક NH, એક આપણે OH અને HF, તો આ પ્રકારના જેમાં આપણને અહીંયા ઊંચા ધ્રુવીય બળો જેવા કે NH, OH અથવા HF હાજર હોય, આ HF હાજર હોય તેવા અણુઓમાં જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજજો કે ઊંચા ધ્રુવીય બળો જેવા કે નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન ફ્લોરિન, તો આ પ્રકારના જે બળો વચ્ચે જે ઉદ્ભવતું જે બળ છે, તો એમાં આ પ્રકારના હાઇડ્રોજન બંધ આપણને અહીંયા જોવા મળશે। દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ કે કોઈ એમોનિયાનો અણુ આપણે લઈએ, NH3 છે, બરાબર, એનું સૂત્ર આપણે NH3 છે, બંધ સ્વરૂપે આપણે દર્શાવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે અહીંયા સમજી શકાય કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક હશે। હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર હોવાને કારણે તે કેવું બનશે, વિદ્યુતઋણ પરમાણુ હશે, જ્યારે આ હાઇડ્રોજન કેવું બનશે, ધનવીજભાર। માટે આપણે એવું કહી શકીએ આના ઉપર આંશિક ધનવીજભાર, આના ઉપર આંશિક ઋણવીજભાર હોય। હવે આ NH વચ્ચે શું થશે,
હવે અહીંયા તમે એ પણ સમજી શકો છો કે નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એટલે અહીંયા એની સાથે શું બન્યું હાઇડ્રોજન બંધ NH બંધ નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ ની રચના થાય છે અહીંયા પણ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે એટલે NH બંધ બન્યો છે પરંતુ આના ઉપર આંશિક ધનવિજભાર આના ઉપર આંશિક ઋણવિજભાર જમા થશે બરાબર એ જ રીતે અહીંયા પણ એક ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારી કરી NH બંધ બનશે હવે એમાં પણ આના ઉપર આંશિક ધનવિજભાર આના ઉપર પણ આંશિક ઋણવિજભાર થશે દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપણે સમજવું હોય તો પણ સમજી શકાય છે પાણી પાણી આપણે લઈએ ચલો પાણીમાં શું થશે કે ઓક્સિજન સ્વાભાવિક રીતે ઓક્સિજન વિદ્યુતઋણ પરમાણુ છે અને હાઇડ્રોજન એ ધનવિજભાર છે હાઇડ્રોજન કરતા ઓક્સિજન વધુ વિદ્યુતઋણ પરમાણુ છે હવે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બે હશે કુલ કેટલા આઠ ઇલેક્ટ્રોન છે અને એમાં એક 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 હાઇડ્રોજનનો અને એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન જે ભાગીદારીથી સહસંયોજક બંધ રચના કરશે એક ઓક્સિજન એક હાઇડ્રોજન એમ એ રીતની ઇલેક્ટ્રોન ભાગીદારીથી શું કરશે સહસંયોજક બંધની રચના કરે છે એટલે કે હાઇડ્રોજન બંધ બનાવે ઓક્સિજન હાઇડ્રોજન બંધ બને છે હવે એમાં આના ઉપર આપણને સ્વાભાવિક રીતે આંશિક ધનવિજભાર આના ઉપર આંશિક ઋણવિજભાર આના ઉપર પણ આંશિક ધનવિજભાર આના ઉપર આંશિક ઋણવિજભાર અંશત ધનવિજભાર અંશત ઋણવિજભાર જમા થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા સમજી શકાય હવે એક ઉદાહરણ આપણને અહીંયા સમજીએ HF તો HF માં પણ કેવું થશે HF તો ફ્લોરિન હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ છે માટે ફ્લોરિન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ વધુ છે માટે આપણે સમજી શકાય કે ફ્લોરિન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હશે ત્રણ હશે અને આ એક હાઇડ્રોજનનો અને ઇલેક્ટ્રોન અને એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન સાથેની ભાગીદારીથી શું કરશે HF બંધ બનાવશે હાઇડ્રોફ્લોરિક એસિડ છે પાણી છે એમોનિયા છે તો આ પ્રકારના આના ઉપર શું થશે આંશિક ધનવિજભાર અંશત ધનવિજભાર આના ઉપર અંશત ઋણવિજભાર જમા થશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સ્વાભાવિક રીતે અહીંયા સમજી શકો છો કે ઊંચા ધ્રુવીય બળો જેવા કે આ પ્રકારના NH OH HF હાજર હોય તેવા અણુમાં આ પ્રકારના હાઇડ્રોજન બંધ જોવા મળે છે હવે આપણે અહીંયા હાઇડ્રોજન બંધની પ્રબળતા હવે આ પ્રકારના હાઇડ્રોજન બંધની પ્રબળતા આપણે જોઈએ કે હાઇડ્રોજન બંધની પ્રબળતા જે વિદ્યુત ઋણ ઇલેક્ટ્રોન જે આપણે અહીંયા અબંધકારક વિદ્યુત ઋણ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હવે અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન બંધની જે પ્રબળતા જે વિદ્યુત ઋણ પરમાણુ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ એટલે આપણે કોઈ વિદ્યુત ઋણ પરમાણુ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક આપણે અહીંયા બીજા હાઇડ્રોજન પરમાણુ લેવાનો છે કારણ કે આપણે હાઇડ્રોજનની વાત છે તો હાઇડ્રોજન પરમાણુ સાથે આ હાઇડ્રોજન પરમાણુ સાથે તેની વચ્ચે કુલંબિક બળ જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે આ કુલંબિક બળ જે જોવા મળે છે એ કેવા પ્રકારનું તો આપણે અહીંયા સમજી શકાય છે કે આ HF જે બંધ છે દાખલા તરીકે આપણે અહીંયા એક બીકરમાં HF લઈ લઈએ તો આ HF જે લઈએ છીએ તો આની વચ્ચે આપણે અહીંયા સમજ્યા HFમાં હાઇડ્રોફ્લોરિક એસિડમાં સમજ્યા એ જ રીતે આના ઉપર આંશિક ધનવિજભાર આના ઉપર આંશિક ઋણવિજભાર તો આના ઉપર આંશિક ધનવિજભાર આના ઉપર આંશિક ઋણવિજભાર તો એની વચ્ચે જે ઉદ્ભવે છે અને એની વચ્ચે જે ઉદ્ભવતું જે બળ છે જે આપણે અહીંયા કુલંબિક બળ એની અસર નક્કી કરવામાં આપણે કુલંબિક બળ જે આપણને અહીંયા જોવા મળે છે તો આપણને અહીંયા સમજી શકાય કે આ પ્રકારનું જે બળ છે જેમાં આપણને અહીંયા HF ડેશ 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 હવે H અને F
હવે અહીંયા સમજી શકો છો કે આ h છે જેના ઉપર આના ઉપર શું છે અંશત ધન વીજભાર આના ઉપર અંશત ઋણ વીજભાર આપણે સમજ્યા એ જ રીતે તો આના ઉપર અંશત ધન વીજભાર આના ઉપર અંશત ઋણ વીજભાર તો એની વચ્ચે જે આ ઉદ્ભવ્યું છે એ જે બળ ઉદ્ભવ્યું છે તેને આપણે અહીંયા કુલંબિક બળ તરીકે ઓળખી શકાય આ કુલંબિક બળ તેની આ કુલંબિક બળ જે છે એના કુલંબિક બળ ઉપરથી આપણે અહીંયા અસર આ કુલંબિક બળની અસર નક્કી કરી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન બંધ જે છે હાઇડ્રોજન બંધ જે આપણે અહીંયા જોવા મળ્યું છે તો એમાં પણ અહીંયા આપણે આ સમજવું હોય નોટબુકમાં તો લખી શકો છો હવે અહીંયા ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારનું કુલંબિક બળ જે હાઇડ્રોજન બંધની ઊર્જા આ હાઇડ્રોજન બંધની જે ઊર્જા જે છે એ 10-100 કિલો જુલ મોલ ઇન્વર્સમાં જોવા મળે છે આ હાઇડ્રોજન બંધની ઊર્જા 10-100 કિલો જુલ મોલ ઇન્વર્સમાં જોવા મળે છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે હાઇડ્રોજન બંધની ઊર્જા 10-100 કિલો જુલ જોવા મળે એટલે 10-20-30-40-50-60-70-80-90 સુધી અને છેલ્લે 100 સુધી એની ઊર્જા જોવા મળે છે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ વાંડરવાલ્સ બળમાં કેટલી જોવા મળે છે તો વાંડરવાલ્સ જે બળ છે તેની અંદર આપણે અહીંયા 8 થી વાંડરવાલ્સ આ વાંડરવાલ્સ બળમાં આપણે 8 થી 10 કિલો જુલ મોલ ઇન્વર્સ ઊર્જા જોવા મળે છે આ એક યાદ રાખવા માટે નોટ સ્વરૂપે આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય જે વાંડરવાલ્સ બળ છે 8 થી 10 કિલો જુલ મોલ ઇન્વર્સ જેટલી ઊર્જા જોવા મળે છે અને આ પ્રકારની જે આપણે અહીંયા આ પ્રકારની જે ઊર્જા જે છે કે આ હાઇડ્રોજન બંધની જે રચના જે સંયોજનની રચના આ હાઇડ્રોજન બંધની જે રચના છે આ હાઇડ્રોજન બંધની રચના જે રચના અને ગુણધર્મો નક્કી કરવા માટે નક્કી કરવામાં ઉપયોગી છે આ હાઇડ્રોજન બંધની રચના જેમાં આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજી શકાય છે કે આ હાઇડ્રોજન બંધની રચના જે ગુણધર્મો નક્કી કરવા માટે ઉપયોગી છે શક્તિશાળી છે એટલે કહેવાનો મતલબ આ હાઇડ્રોજન બંધની રચના અને ગુણધર્મો નક્કી કરવા માટે એટલે કે ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા જોઈએ કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ હવે તમે અહીંયા સમજી શકાય કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ સોરી આરએનએ ડીએનએ અને આરએનએ હવે બાયોલોજીમાં તમે અગાઉ હવે ભણશો કદાચ કે ડીએનએ અને આરએનએ માં જે સર્પાકાર પ્રકારનો જે આકૃતિ સાથે જે આપણને અહીંયા સમજાવતી આપેલી છે આ ડીએનએ માં સર્પાકાર પ્રકારનું એક બંધ જોવા મળે છે અને એ બંધ જે છે એ હાઇડ્રોજન બંધ અને આ હાઇડ્રોજન બંધ જે ડીએનએ અને આરએનએ માં જે એચ બંધ સાથેની ભાગીદારીથી આખું એની જે એની રચના છે એના રચના અને એના ગુણધર્મો જે નક્કી કરવા માટે આ પ્રકારના પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં આપણે અહીંયા જોવા મળતા હોય છે એનો ઉપયોગી છે એને નક્કી કરવા માટે શક્તિશાળી છે એવું કહી શકાય હવે આપણે ન્યુક્લિક એસિડ અને ડીએનએ અને આરએનએ જે સર્પાકાર જે આપણને અહીંયા આકૃતિ સાથે જે બંધ દર્શાવેલો છે જે બાયોલોજીમાં તમે ભણશો તો એમાં આ પ્રકારની માહિતી જે હાઇડ્રોજન બંધની આપેલી છે એટલે વધુમાં આપણે એ બાયોલોજીમાં અંદર ઊંડા જતા નથી ડિટેલમાં પરંતુ આપણે શોર્ટમાં અહીંયા આ મુદ્દાને સમજી શકાય છે હવે વિદ્યાર્થી હવે જે આપણે લાસ્ટ મુદ્દામાં જે ભણવાનું છે તે ખાસ અગત્યનો મુદ્દો કે જ્યારે અણુને એકબીજાની નજીક લઈ જવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ અને બે અણુના કેન્દ્રો વચ્ચે એક અપાકર્ષણ બળ
अपाकर्षण बल सक्रिय थाय छे। सक्रिय थाय छे। हवे आ अपाकर्षण बल जे सक्रिय थाय छे, आ जे बे अणुना केंद्रो वच्चे अपाकर्षण बल जे अहींया सक्रिय थाय छे, अने आ सक्रिय जे केंद्र वच्चेनुं आ बन्ने सक्रिय थयेला अणुओना जो अंतरमां घटाड़ो करवामां आवे तो तेना अपाकर्षण बळमां वधारो थाय छे। खास ध्यान राखजो विद्यार्थी मित्रो के जो एनी वच्चेनुं अपाकर्षण बळ सक्रिय तो थाय पर अणुना अंतरनो जो घटाड़ो करवामां आवे तो तेना अपाकर्षण बळमां वधारो थाय छे, अने आ अंतर घटाड़ता एना अपाकर्षण बळमां वधारो थाय एटले के छेल्ले आपणे एवुं कही शकाय के आने कारणे आपणे एवुं कही शकाय के छेल्ले के एनी जे अपाकर्षणनी मात्रा वधती जती होवाथी एने आपणे प्रवाही कारणे आपणे प्रवाही अने घन दबनीय प्रवाही अने घन बन्ने दबावा मुश्केल छे। बन्ने दबावा केवा छे? मुश्केल छे। तो एकदम सिंपल रीते आपणे आ मुद्दाने समजवानो प्रयत्न करीशुं કે જ્યારે અણુને એકબીજાની નજીક લઈ જવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ અને બે અણુના કેન્દ્રો એની વચ્ચેનું અપાકર્ષણ બળ સક્રિય થાય અને અણુના અંતરમાં જો ઘટાડો કરવામાં આ બંને અણુના અંતરમાં જો ઘટાડો કરો તો તેનું અપાકર્ષણ બળ વધી જાય છે। દાખલા તરીકે પ્લાસ્ટિકનું બંધ પાત્ર બંધ બીકર છે તેની અંદર આપણે H2 વાયુ લઈએ H2 વાયુ આપણે એને અંદર એન્ટર કરીએ છીએ બંધ પાત્રમાં। હવે H2 વાયુ હોય એટલે માનો કે હાઇડ્રોજન અંદર હશે, એટલે કહેવાનો મતલબ હાઇડ્રોજન હોય એટલે એનો પ્રોટોન એના ઘટક કણો અંદર રહેલા હશે। પ્રોટોન અને પ્રોટોન તેની કેન્દ્રમાં પ્રોટોન અને તેની બહારની કક્ષામાં 1s ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન હશે, એટલે કહેવાનો અર્થ એની કક્ષામાં ઇલેક્ટ્રોન સમાયેલો હશે વચ્ચે શું હશે? પ્રોટોન। તો અહીંયા બે પ્રકારના બળો લાગે છે, એક કેન્દ્ર વચ્ચેનું અને એક કક્ષા વચ્ચેનું। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સમજવાનો પ્રયત્ન કરજો કે કેન્દ્ર વચ્ચેનું એક અપાકર્ષણ બળ હશે અને એક કક્ષા વચ્ચેનું ઇલેક્ટ્રોન વચ્ચેનું બે પ્રકારના બળો ઉદ્ભવશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે મુદ્દો શું કહે છે, જ્યારે અણુને એકબીજાની નજીકમાં લઈ જવામાં આવે છે એટલે આપણને અહીંયા શું કરવાનું છે? દબાણ આપવાનું છે। ઉપરથી આપણે અહીંયા પિસ્ટન વડે દબાણ આપીએ તો દબાણ આપતા બે અણુના કેન્દ્રો વચ્ચેનું કોઈ અપાકર્ષણ બળ સક્રિય થાય અને આ અણુના અંતરમાં જો ઘટાડો કરવામાં આવે, એટલે કહેવાનો મતલબ આ અણુનું જે અંતર છે એના અંતર આપણે ઉપરથી દબાણથી એના અંતરમાં જો ઘટાડો કરવામાં આવે છે, ઉપરથી પ્રેશર આપો અને અંતર ઘટે તો પ્લસ પ્લસ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ સક્રિય થશે। એટલે અને એ અપાકર્ષણ બળ ક્યાં સુધી લાગુ પડશે? કે જ્યાં સુધી અપાકર્ષણ બળની લિમિટ હશે ત્યાં સુધી। પછી વાયુ છે અને વાયુમાં તમે દાખલા તરીકે આટલા સુધીનું દબાણ છે તમે આટલા સુધી આપી શકશો પછી એનાથી વધુ તમે દબાણ લાગુ પાડી શકશો નહીં, કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને કણો વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જાય છે અને એની લિમિટ પછી તમે કોઈ દબાણ લાગુ પાડી શકશો નહીં। વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે ઘન પ્રવાહી અને વાયુ એકમાં આપણે એક ઘન પાત્ર છે, એક પ્રવાહી પાત્ર છે, એક વાયુ પાત્ર છે, તો ઘનના ઘટક કણો નજીક છે એના ઉપર દબાણની નહિવત અસર થશે। કેવો છે? અસંકોચનીય છે, સંકોચાતો નથી। અને પ્રવાહી તો પ્રવાહીમાં નહિવત કહેવાનો મતલબ જે નગણ્ય ગણી ન શકાય તેટલું જ એના ઉપર દબાણની અસર થાય છે।
અને જ્યારે વાયુ પ્રવાહી તમે લેશો તો પ્રવાહીમાં શું થશે, પ્રવાહીમાં અપાકર્ષણ બળની જે પ્રબળતા છે એ વધારો થાય છે, એટલે આપણે અહીંયા કહી શકાય કે પ્રવાહી અને ઘન બંને દબાવવા કેવા છે, મુશ્કેલ છે। તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન બંધની થિયરીમાં એકદમ સિમ્પલ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે। તો વિડીયોને પોઝ કરી મુદ્દાઓ લખી લેશો અને વિડિયો બરાબર આખો જુઓ, જેથી તમને વધુ ને વધુ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરાયો છે અને તમને સમજાશે। ઓકે, તો થેન્ક યુ।